તાપીના સોનગઢ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. મહત્વનું કહી શકાય છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો. ભારે વરસાદના પગલે વાલોન નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ગાયત્રી મંદિર પાસે લાઇટના થાંભલા અને વીજ પોલ પણ ધરાશાય થયા હતા. જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામીણ વિસ્તારમાં રસ્તા બંધ કરવાનો વારો આવ્યો. વરસાદના પગલે 50 સિંચાઈ વિભાગનો કોઝવે પણ ધોવાઈ ગયો હતો. બામણા મરદૂરથી બુહાર તરફ જતો કોઝવે ધોવાયો હતો. કોઝવે ધોવાતા વાહન ચાલકોને સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો હતો. હાલ જિલ્લામાં 30થી વધુ રોડ રસ્તાઓ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. સોનગઢ તાલુકામાં ગત 24 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો. ભારે વરસાદના પગલે વાલોર નદીમાં ઘોડાપૂર આવ્યું. ગાયત્રી મંદિર પાસે લાઇટના થાંભલા અને વીજ પોલ પણ ધરાશાય થવાની આ ઘટના સામે આવી છે. જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામીણ વિસ્તારના રસ્તા પણ બંધ થયા છે. વરસાદના પગલે 50 સિંચાઈ વિભાગનો કોઝવે પણ ધોવાયો છે. બામણા મારદૂરથી બુહારી તરફ જતો કોઝવે ધોવાયો છે. કોઝવે ધોવાતા વાહન ચાલકોને સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. વાહન ચાલકોની મુશ્કેલીમાં પણ વધારો સર્જાયો છે. હાલ જિલ્લામાં 30થી વધુ રોડ રસ્તાઓ બંધ હાલતમાં જોવા મળી રહ્યા. હાલ જિલ્લામાં 30થી વધુ રોડ રસ્તાઓ બંધ છે. સોનગઢ તાલુકામાં ગત 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ધોધમાર વરસાદના કારણે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો પણ વારો આવ્યો છે. અનરાધાર વરસાદના કારણે અનેક રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ પણ હાલ બંધ થયા છે. વધુ વિગત સાથે સંવાદદાતા બિંદેશ્વરી શાહ આપણી સાથે ફોનલાઈનમાં જોડાઈ ચુક્યા છે. તો જી બિંદેશ્વરી, સોનગઢ તાલુકામાં ગત 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, ત્યારે તાપીના કેટલા તાલુકામાં કેટલા ઇંચ વરસાદ નોંધાયો? જી કિંજલજી, આપને ચોક્કસથી જણાવી દઉં કે તાપી જિલ્લો એ છેવાડાનો જિલ્લો છે ગુજરાતનો, અને અહીં ભારે પ્રમાણમાં જંગલ વિસ્તાર પણ આવેલો છે. જેમાં પાછલા 24 કલાકમાં સોનગઢની વાત કરીએ તો સોનગઢમાં 6 ઇંચ જેટલો પુષ્કળ વરસાદ ખાબક્યો છે, ને જેના કારણે ગામડાના અનેક રસ્તાઓ જે છે એ કોઝવે અને પુલ પરથી પાણી ફરી વળતા આવાજાહી બંધ થઈ ગઈ છે. જેમાં વાત કરીએ તો કણજી ગામ છે સોનગઢ તાલુકાનું, ત્યાં પુલ પર પાણી ફરી વળતા લોકોને આવાજવામાં તકલીફ પડી રહી છે. સાથે જે છે વાલોર તાલુકામાં પણ પુષ્કળ વરસાદ પડ્યો છે, 4 ઇંચથી વધુ વરસાદ પડવાના કારણે ત્યાં પણ જે નદી છે એ નદી નજીકમાંથી એક મંદિર આવું છે, મંદિરના પ્રાંગણમાં પણ પાણી ભરાઈ ગયું હતું. થાંભલાઓ પણ જમીનદોસ્ત થયા છે. એની સાથે જ તાપી જિલ્લાના છેવાડે એવા ઉચ્છલ અને નિઝર તાલુકામાં પણ અત્યારે અવિરત વરસાદ ચાલી રહ્યો છે, જેના કારણે અનેક ગામડાઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાઈ છે. સાથે જ વાત કરીએ વ્યારાની, તો તાપી નદીમાંથી નીકળતી ઉદ્ભવતી એવી મીઢોળા નદીમાં પૂર આવ્યું હોવાના કારણે મનકામેશ્વર મંદિરના પ્રાંગણમાં પાણી ભરાઈ ગયું હતું અને કોઝવે ઉપરથી પાણી જઈ રહ્યું હતું. સાથે જ વાત કરીએ ડોલવણ તાલુકાની, તો ડોલવણ તાલુકામાં પણ 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, અને જેના કારણે ત્યાં પણ કોઝવે ધોવાઈ જવાની સમસ્યા સામે આવી છે. એટલે કુલ મળાવીને કહી શકાય કે ભારે વરસાદના કારણે તાપી જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયેલું જોઈ શકાય છે અત્યારે. જી બિંદેશ્વરી, સમગ્ર વિગત બદલ આપનો આભાર. સોનગઢ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે.